નમસ્તે બાળ મિત્રો, બાળ વિહારમાં આપનું સ્વાગત છે. કેમ છો બાળકો? બધા મજામાં છો ને? હા, ચલો તો આપણે હવે બધાને ફોન કરીશું ને. મને ફોન કર્યો છે મમ્મીને, પપ્પાને. સારું, તો ફોન કરવા માટે તૈયાર થઈ જાઓ. ચાલો આપણે ફોન કરીશું. હા ચલો તૈયાર. અલી અજગરના ઘરે જોવે છે તો એની મમ્મી છે ને
કાગડા ને જોઈ અને દરવાજો બંધ કરી દે છે. પછી ત્યાંથી કાગડો ઉડતો ઉડતો વંશના ઘરે જાય છે. વંશના ઘરે જોયું તો એની મમ્મી છે ને કપડાં ધોવા બેઠેલા, એટલે કાગડાએ જોયું તો એની મમ્મી ક્યાંય રસોઈ બનાવી નહોતી, એટલે એ છે ને પછી પાછો આમ જોયું એટલે વંશ શું કર્યું, લાકડી લઈને આવ્યો. લાકડી લઈને આવે ને એટલે કાગડાને ઉડાડી દીધો. કાગડો પાછો ઉડતો ઉડતો રિયાના ઘરે ગયો. રિયાના ઘરે જઈને જોયું તો સરસ મજાની સુગંધ આવતી હતી અને લાગ્યું કે હા તો સરસ કંઈ બને છે આજે જવું નાસ્તો, હવે હું આજે તો પેટ ભરીને ખાઈશ એમ કરી અને એમની અગાસીની છત પર બેસી જાય છે. અને પેલો રિયા તો અંદર જઈને મમ્મી મમ્મી મને બહુ જ ભૂખ લાગે છે, મને ના આપને તો પૂરી. રિયા છે ને એની મમ્મી પાસેથી પૂરી લઈ આવે છે, લઈ અને હાથમાં પૂરી લઈને બહાર અગાસીમાં ઊભી રહે છે. તો કાગડો છે ને નીચે આવી અને તરત જ એટલે રિયાના હાથમાંથી ચાંચ મારી અને પૂરી લઈ લે છે અને લઈ અને ઊભી અને પેલા ઝાડ ઉપર બેસી જાય છે. ઝાડ ઉપર બેસી કે હવે હું શાંતિથી નાસ્તો કરીશ, એક ભરીને જમીશ. એટલામાં એક શિયાળ આવ્યો. શિયાળ આવ્યો અને શિયાળે જોયું એને બહુ ભૂખ લાગી હતી. શિયાળ બી ખોરાકની શોધમાં હતો, એને આજુબાજુ જોયું પણ એને કાંઈ ખોરાક દેખાયો નહીં. પછી શોધતા શોધતા એટલે ઝાડ નીચે આવીને ઊભો રહ્યો અને એને આમ ઉપર જોયું તો કાગડાના ચાંચમાં પૂરી હતી, એટલે ખુશ થઈ ગયો. અરે આજે તો ખાવાની મજા આવશે, આ કાગડાભાઈ તો સરસ મજાનો નાસ્તો લાવે છે ને, શું છે આજે એમના ચાંચમાં લઈ જોવા દે. અરે આ તો પૂરી લઈને આવ્યા છે, હવે મારે તો પૂરી ખાવાની બહુ મજા આવશે, હું તો પૂરી શાંતિથી ખાઈશ. પણ હું પૂરી ખાવી કેવી રીતે, હવે લાવો મારે ત્યારે કાગડાના વખાણ કરવા પડશે. એટલે પછી શિયાળ બોલે છે કેમ છો કાગડાભાઈ, મજા આવે ને. કાગડાભાઈ તો ખુશ થઈ ગયા, અરે મારા વખાણ કરે છે, તમે તો આજે કેટલા સરસ લાગો છો, તમે તો સરસ સરસ તૈયાર થઈને આવ્યા છો, તમારા પીછા કેટલા સરસ છે. એટલે કાગડો તો ખુશ થઈ જાય છે, આપણું ખુશ થઈ જાય છે. શિયાળ ફરી બોલે છે કેમ કાગડાભાઈ તમે પેલું ગીત યાદ નથી આવતું, કેટલું સરસ ગીત ગાતા હતા, પેલું યાદ છે ને, તમે તો બહુ મસ્ત મસ્ત ગીત ગાઓ છો, તમારો અવાજ પણ બહુ સરસ છે, તમે તો સરસ મજાનું ગીત ગાઓ છો, ચલો આજે મને ફરી ગીત સંભળાવો ને. એટલે કાગડો તો ખુશ થઈ ગયું, હે મારા વખાણ કર્યા સરસ, તો હું એ તો ખુશ ખુશ થઈ અને એ તો બોલવા લાગ્યો, ગીત ગાવા લાગ્યો, કા કા કા. એટલે પેલું એની ચાંચમાંથી પૂરી નીચે પડી ગઈ. એ બધું શિયાળ છે ને ધીમે ધીમે આગળ આવી અને પૂરી લઈ અને ભાગી ગયું. એટલે પેલા કાગડાભાઈ તો કા 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 કરતા બોલતા રહ્યા અને શિયાળભાઈ પૂરી લઈને ભાગી ગયું. બોલો બાળકો મજા આવી ને, હા વાર્તા સાંભળવાની તમને મજા આવી ને. હા તો હવે છે ને તમે તમારી મમ્મી પપ્પા દાદા દાદીને બધાને કહેજો અને વાર્તા ધ્યાનથી કહેજો એટલે દાદા દાદી પણ સાંભળશે. હવે આપણે તમે ફરી મળીશું કાલે, ચાલો નમસ્તે.